નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું ભરત હેરમા અને આપ જોઈ રહ્યા છો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે બાબરામાં આવેલ લાલદાસ બાપુના આશ્રમમાં શિષ્યો દ્વારા ભવ્ય ઉજવણી. દેશભર સહિત સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. બાબરા ખાતે આવેલા લાલદાસ બાપુના આશ્રમમાં, કે જે લાલ ગેબી વિશામાં તરીકે પણ શ્રદ્ધાળુઓમાં જાણીતા છે, ત્યાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ આશ્રમ ખાતે ભક્તજનો દર્શનાર્થે પહોંચવા માંડ્યા હતા. સૌ પ્રથમ વહેલી સવારે આશ્રમ ખાતે શિષ્યો દ્વારા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ એક હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિષ્ય દંપતીઓએ પૂજા કાર્ય કર્યું હતું. ભૂદેવો દ્વારા પૂરા વિધિ વિધાનથી આ હવન કરાવવામાં આવ્યો હતો. અને આ દર વર્ષે કાર્ય અમે કરીએ છીએ અને ભૂદેવો દ્વારા આ યજ્ઞનું આયોજન સારી રીતે આજે પૂર્ણ થયું છે અને આ કાર્ય માનવતાના કલ્યાણ માટે અને દેવો રાજી થાય એ માટે, પ્રાણી માત્રનું કલ્યાણ થાય એવા હેતુથી આ કાર્ય અમે કર્યું છે અને દર વર્ષે કરીએ છીએ. અને બાબરા આ ગામની અંદરથી ઘણા લોકોએ આનો લાભ લીધો છે અને સતત દર વર્ષે આવા કાર્ય અમે કરીએ છીએ અને દે છે. રિપોર્ટર ગોરધન દાફડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામે કંપની દ્વારા કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી છોડાતા ભેંસોના મૃત્યુ. અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામ નજીક આવેલી ગોકુલ કંપની દ્વારા કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી છોડવાના કારણે માલધારીઓની ભેંસોના મોત થયા હતા. આ ઘટનાને 6 દિવસ જેવો સમય વીત્યો હોવા છતાં આ 7-8 ભેંસોના મૃતદેહો હજુ પણ તે કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણીમાં જ છે અને મૃતદેહો સડી ગયા હોય અત્યંત દુર્ગંધયુક્ત વાતાવરણ બન્યું છે અને આના કારણે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય જડુંબી રહ્યો છે. આ બાબતે અંજાર તાલુકાના કોંગ્રેસના પ્રમુખ શ્રી કરશનભાઈ રબારીએ જણાવ્યું હતું. મારું નામ કરશનભાઈ રબારી છે, અંજાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને કચ્છ જિલ્લા માલધારી સંગઠનના પ્રતિનિધિ તરીકે ગઈ 18 તારીખના વરસામણી ગામના માલધારીઓના પશુઓ પાણીમાં પાણી પીવા ગયેલ અને ત્યાં નદીની અંદર ગોકુલ જીનસ વિમલ કંપની એન્ડ પાછળથી કદાચ વેલ્સફન એમ અન્ય કંપનીઓનું પાણી એમાં આવી રહ્યું છે, પરંતુ જ્યારે સ્થળ ઉપર ગયા ત્યારે ખબર પડી કે આ તો મેઇન પાણી ગોકુલ કંપની અને વિમલ કંપનીનું આવી રહ્યું છે, ત્યાં એની લાઈનો નાખેલી છે. એટલે આ તમામ સ્થળ ઉપર એએસઆઈ પોલીસ સ્ટેશન દ્વારા હેડ કોન્સ્ટેબલ તેમજ મામલતદાર સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી અને જીપીસીપી બોર્ડના કનુભાઈ દ્વારા સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી. ત્યાંનું પાણી પણ લીધું છે કેમિકલવાળું અને પશુઓ મરી ગયા છે તમામ પત્રકારો અધિકારીઓ અને સ્થાનિક પ્રજાએ જોયેલા છે. હવે આ બાબતને તાબડતોબ જ્યારે પ્રજા ભેગી થવા માંડી ત્યારે ગોકુલ કંપનીને મનોમન બીક લાગવા માંડી કે આ તો મારું પાણી છે, મારો ક્યાંય ભાંડો ફૂટે નહીં, એના માટે તાત્કાલિક વરસામણીના પશુપાલકોને મળી અને 12-12 રૂપિયા 5 લાખ રોકડા આપી એમને દબાવી દેવાની કોશિશ કરવામાં આવેલી છે. પશુપાલકને 5 લાખ આપ્યા છે તેનાથી અમને કોઈ વિરોધ નથી, પરંતુ 1-2 વ્યક્તિને રૂપિયા આપી અને દબાવી દેવો આ ક્યાંનો ન્યાય છે? તે ઉપરાંત અહીંયાનું સરકારી તંત્ર કેટલું બેદરકારીથી જીવી રહ્યું છે તે અત્યારે આપણને જોવા મળી રહ્યું છે. હાલ જ અમે થોડી વાર પહેલાં નિર્મલસિંહ તેમજ અમુક પત્રકારો મારી સાથે ચાલ્યા હતા સાઈડ ઉપર ને ત્યાં જોયું તો હજી ભેંસો સાઈડ ઉપર તરી રહી છે અને એ ભેંસોને કૂતરાઓ ખાઈ રહ્યા છે. હવે એના કારણે એટલી હદે ગંદકી ફેલાવવાની શક્યતા છે કે આજુબાજુમાં પ્લેગ જેવા રોગો ન ફેલે એની શું ખાતરી, કેન્સર જેવા રોગો નહીં ફેલે એની શું ખાતરી? હવે એના માટે અમે સીધો પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો સિદ્ધરાજસિંહ બાપુને, એમણે પણ ખૂબ સારો જવાબ આપ્યો છે કે અમે છેલ્લા 2 દિવસથી ફાયર બ્રિગેડને જાણ કરી રહ્યા છીએ,
પરંતુ ફાયર બ્રિગેડવાળા એવું જણાવી રહ્યા છે કે અમારી પાસે સાધન વ્યવસ્થા નથી. ત્યારબાદ જીપીસીપીના તનુભાઈ ચૌધરી સાહેબને અમને ફોન કર્યો, એમણે પણ એવું જ કીધું કે આ કામગીરી અમારામાં નથી આવતી, અમારી જવાબદારી માત્ર ને માત્ર કંપનીઓનું ગંદુ પાણી અને કેમિકલયુક્ત જે પાણી છે એની જવાબદારી બને છે. તો કનુભાઈને પણ પ્રશ્ન કરું છું અને જીપીસીપી બોર્ડને કે આપશ્રીએ અત્યાર સુધી શું કર્યું? કેમિકલયુક્તમાં અત્યારે પશુઓનું મૃત્યુ થયું, તે અગાઉ એક બેન ત્યાં કુદરતી આજે ગઈ હતી અને એનું પણ ત્યાં મૃત્યુ થયું છે, અને આ કંપનીવાળા ખોલેઆમ કેમિકલ પાણી છોડી રહ્યા છે, તો શું આના ઉપરથી એવું નક્કી થાય છે કે કંપનીવાળા અને પ્રદૂષણ વિભાગ મિલીભગત કરી રહ્યા હોય? જો પ્રદૂષણ વિભાગ અને કંપનીની મિલીભગત ન હોય તો આ કંપનીવાળાઓ આવું ગંદુ પાણી ક્યારેય છોડી શકતા નથી. તેમજ જીપીસીપી પણ આના માટે જવાબદાર છે. આ મૃતદેહોને જો તાત્કાલિક નિકાલ કરવામાં નહીં આવે તો રોગચાળો ફેલાઈ શકે છે. તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કંપની વિરુદ્ધ કોઈ જ પગલાં લેવામાં આવતા નથી તેવું અંજાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ રબારીએ જણાવ્યું હતું. રિપોર્ટર રાણાભાઈ આહિર, લોક ફરિયાદ ન્યૂઝ, અંજાર. બાબરાના કાપડિયા આશ્રમમાં મહંત શ્રી ઘનશ્યામદાસ બાપુના સાનિધ્યમાં ઉજવણી ગુરુ પૂર્ણિમા. બાબરા વિસ્તારમાં આવેલ તાપડિયા આશ્રમ ખાતે મહંત શ્રી ઘનશ્યામદાસ બાપુના સાનિધ્યમાં આજે ભવ્ય રીતે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવી હતી, જેમાં અસંખ્ય ગુરુ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો લાભ લઈ આશીર્વાદ મેળવ્યા હતા. સવારથી જ આશ્રમ ખાતે બાપુના શિષ્યો દર્શનાર્થે પહોંચવા માંડ્યા હતા તથા પૂરા ભક્તિભાવથી ગુરુજીની પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા અને ગુરુ પૂર્ણિમાની સાર્થકતા સાબિત કરી હતી. ગુરુજી દ્વારા દરેક શિષ્યોને જીવનમાં સફળતાના આશીર્વાદ અપાયા હતા. આશ્રમ ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું, જેનો દરેક ભક્તજનોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. એકંદરે માનવ મહેરામણ ઉમટી પડતા આશ્રમ ખાતે મેળા જેવું સુંદર દ્રશ્ય સર્જાયું હતું. 27/7/2018 અને શુક્રવારના રોજ બાબરા નિમિત્તે ગુરુ પૂર્ણિમા કપડિયા આશ્રમ ઘનશ્યામદાસ બાપુને ત્યાં ભવ્ય ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ છે. કાપડી આશ્રમ અમારો ગુરુ આશ્રમ છે, અમે સુરતથી આવીએ છીએ. આ ગુરુ પૂર્ણિમાના દિવસે લગભગ 7-8 હજાર લોકોએ મહાપ્રસાદ લીધો છે. સવારે ગુરુપૂજનનો કાર્યક્રમ ભવ્ય હતો, પછી સીતારામ ધૂન મંડળ બાબરા અમરાપરા દ્વારા ધૂનનો કાર્યક્રમ હતો અને રાતે સંતવાણીનો કાર્યક્રમ છે અને સાંજે 5 વાગ્યા સત્યનારાયણ ભગવાનની કથાનો કાર્યક્રમ છે. બાબરા અમરાપરા તાપડિયા આશ્રમ, અમે એના ગુરુ ભક્ત છીએ અને અહીંયા ભવ્ય પ્રોગ્રામ અમે અને અહીંયા ગુરુ પૂનમનો ભવ્ય પ્રોગ્રામ ઉજવીએ છીએ. રિપોર્ટર ગોરધન દાફડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર જોવા માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને આભારી કરો. અમારી યુટ્યુબ ચેનલ છે RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારો. નમસ્કાર.